कोरोना काल दरमियान गुजरात में 3 लाख लोकोना मौत थया होवानो आक्षेप कांग्रेस द्वारा करवामां आव्यो छे। एक पत्रकार परिषद ने संबोधता कांग्रेसना आगेवान कादिर पीरजादाए जणाव्यु हतु कि गुजरात में भाजपनी सरकारना मुख्यमंत्री और मंत्रीओ बदलाया छे, परंतु लोकोनी समस्या यथावत छे, तेने दूर करवामां भाजप शासकों निष्फळ निवड्या छे। कोरोना काल दरमियान 3 लाख थी वधु लोकोना मृत्यु थया छे अने लाखों लोको हैरान थया छे। कांग्रेसनी न्याय यात्रा में अत्यार सुधी में कोरोना दरमियान मृत्यु पामेला 31,850 मृतकना परिवारना फॉर्म भरवामां आव्या छे। न्याय यात्रा मृतकना परिवारनो संपर्क करवानी कामगीरी चालू छे, जेमां 1 लाखथी वधु लोकोना फॉर्म भराय तेवी शक्यता छे। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ છે। ભાજપની સરકાર સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેમાં ભાજપના ઈશારે પોલીસની મદદથી વિરોધ પ્રદર્શનને ડામી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે। કોંગ્રેસને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મળતી નથી, એટલું જ નહીં પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન જાહેર કરે છે ત્યારે કાર્યકરોને ઘરથી જ પોલીસ દ્વારા ઉચકી લેવામાં આવે છે। લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરનારને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, તે નિંદનીય છે। જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો જાહેર રસ્તા પર કાર્યક્રમ કરે છે તેઓને મંજૂરી આપવામાં આવે છે, તે યોગ્ય નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ COVID-19 ન્યાય યાત્રા એક કાર્યક્રમ આપ્યો હતો, જે કાર્યક્રમ યાત્રા 16 ઓગસ્ટથી ચાલુ છે, અને એ સંદર્ભ એવો હતો કે સરકાર એમ કહે છે કે કોવિડની અંદર 10,000થી નીચે મૃત્યુ થયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આ કાર્યક્રમ અનુસાર જિલ્લે જિલ્લે તાલુકે તાલુકા અને શહેરમાં જે મૃતકો છે એમના ઘરે જઈને ફોર્મ ભર્યા, ડિટેલ લીધી, નામ સરનામા સાથે તારીખ સાથે કે આ વ્યક્તિનું કોવિડમાં મૃત્યુ થયું છે, જેની ડિટેલ દક્ષિણ ઝોન તમામ ઝોન મળી 31,000 કરતાં વધારે ફોર્મ અમારી પાસે આવ્યા છે, જેની અમે માહિતી આપને આપી છે, અને હજુ દિવાળી સુધીમાં આ કેટલાય ફોર્મ અમને મળવાના છે। પાઇપલાઇનમાં અમને એવી ફીડબેક છે કે લગભગ 1 લાખ કરતાં વધારે ફોર્મ આવે, જે કંઈ પણ સત્ય આવે પણ અમે એ સરકારને આપવાના છે। અને ઇન્ટરનેશનલ મીડિયા, ઇન્ટરનેશનલ સર્વે એમ કહે છે કે 3 લાખથી વધારે ડેથ ગુજરાતમાં થયા છે, જેની રજે રજ માહિતી ફિલ્ડ પરથી લાવીને ફોર્મ ભરીને અમે સરકારને આપી રહ્યા છીએ। અમે સરકારને એ જ કહીએ છીએ કે સરકાર બદલાઈ જવાથી મૂળભૂત વાતો બદલાતી નથી, નહીં ગિલ્લી નયો દાવ તો ફાઇન, યુ આર વેલકમ ઇન ડેમોક્રેસી, અને અમે શુભેચ્છા આપીએ છીએ, પણ જે મૂળ વાત છે કે જે ન્યાયયાત્રા મારફત અમે આપને જે ફોર્મ આપીએ છીએ કોવિડના મૃતકોના, એમના મૃતકોના પરિવારને તાત્કાલિક સહાય આપવામાં આવે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।